નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ભણીશું સમાજશાસ્ત્ર પાઠ 6 ધોરણ 12 એનો ચોથો ભાગ. પાઠનું નામ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. આ પહેલાના પહેલા પીરિયડમાં આપણે સંચારનો અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ વિશે ભણી ગયા છીએ. ત્યારબાદ સમૂહ સંચાર માધ્યમોના પ્રકાર. પ્રકારો બાદ હવે આજે આપણે ભણવાના છીએ સંચાર માધ્યમોની અસરો. સમૂહ સંચાર માધ્યમો દરેક ક્ષેત્ર પર અસર કરે છે. તેમાંથી કયા ક્ષેત્ર પર, કયા કયા ક્ષેત્ર પર કેટલી અસર કરે છે તેની આજે આપણે અહીંયા આ પીરિયડમાં વિગતે ચર્ચા કરવાની છે. આ છઠ્ઠા પાઠના ચોથા પીરિયડમાં આજે આપણે જોઈશું સમૂહ માધ્યમોની અસરો. સૌ પ્રથમ સમૂહ માધ્યમોની અસરોમાં પહેલું છે સામાજિક જીવન પર અસરો. સામાજિક જીવન પર, સમાજના દરેકે દરેક ફિલ્ડ પર સમૂહ માધ્યમો, ટેપ, ટીવી, રેડિયો, વર્તમાનપત્ર, મુદ્રિત માધ્યમો બધા કઈ રીતે અસર કરે છે તેની આજે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ જોઈએ કુટુંબ જીવન પર કેવી રીતે સમૂહ માધ્યમો અસર કરે છે, સંચાર માધ્યમો કઈ રીતે અસર કરે છે. કુટુંબ જીવન પર અસરોમાં જોઈએ તો કુટુંબમાં વ્યક્તિવાદને બદલે, કુટુંબવાદના બદલે વ્યક્તિવાદ થયો છે. પહેલાં શું હતું? તો પહેલાં કુટુંબમાં આખે આખા કુટુંબનું જેમાં હિત સમાયેલું હોય એ એક પ્રકારની કુટુંબ ભાવના હતી. જ્યારે આજે કુટુંબમાં દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર હોય એવી રીતે દરેક વ્યક્તિ પોતાના પર્સનલ હિતનો વિચાર કરે છે કુટુંબ ભાવનાના બદલે. ત્યારબાદ છે વડીલોની સત્તામાં પરિવર્તન. કુટુંબમાં પહેલાં વડીલો જેમ કહે એમ જ થતું હતું, જ્યારે આજે વડીલોની સત્તા કરતાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર થઈ પોતાના નિર્ણય જાતે લે છે. કુટુંબ પર ધારાવાહિકોની પણ અસર પડી છે. સિરિયલોમાં આવતા જે ઠાઠમાઠ અને સિરિયલમાંથી જે શીખવા મળે છે કુટુંબ જીવન, કે વિભક્ત કુટુંબ, સંયુક્તના બદલે વિભક્ત અને વિભક્તના કેટલા ફાયદા, એ બધું છે એની પણ કુટુંબ જીવન પર અસર પડી છે. પતિ પત્નીના સંબંધોમાં સમાનતા આવી છે. પહેલાના સમયમાં પતિ પત્નીના સંબંધો સત્તા અને તાબેદારીના હતા. સત્તા પતિના હાથમાં હતી, પત્ની તેની તાબેદાર ગણાતી. જ્યારે આજે પતિ પત્નીનો વ્યવહાર છે એ મૈત્રીપૂર્ણ વ્યવહાર છે, મિત્રવત વ્યવહાર, સ્ત્રી પુરુષ સમાન, એવી રીતે પતિ પત્ની પણ સમાન જીવન જીવે છે. ત્યારબાદ લોકશાહીનું વાતાવરણ. કુટુંબમાં દરેક સભ્ય લોકશાહીથી સ્વતંત્ર રીતે નિર્ણય લે છે, પોતાના વિચારો રજૂ પણ કરે છે અને અન્યાય થાય તો તેનો વિરોધ પણ કરે છે. શિક્ષણો સંચાર માધ્યમોની અસર છે એ કુટુંબમાં યુવાનો ઉપર પણ પડી છે. યુવાનો આ સંચાર માધ્યમો દ્વારા શિક્ષણને લગતી માહિતી પ્રાપ્ત કરે છે અને પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકે છે. ત્યારબાદ પહેલા કુટુંબમાં કન્યા જન્મને આવકારવામાં આવતો હતો નહીં, કોઈને દીકરીનો જન્મ થાય એ ગમતું હતું નહીં. પરંતુ ટીવીના લીધે અથવા તો આ સંચાર માધ્યમોના અસરને એક બહુ પોઝિટિવ થઈ છે, હકારાત્મક અસર, કે હવે કુટુંબમાં દીકરી જન્મને આવકારવામાં આવે છે અને દીકરીનો ઉછેર પણ દીકરાની જેમ જ અથવા તો એથી પણ વિશેષ કરવામાં આવે છે. ત્યારબાદ જાહેરાતોને લીધે કુટુંબમાં સભ્યોને આજીવિકાની તક મળી છે. સંચાર માધ્યમોમાં આવતી જાહેરાતોથી લોકો એ જાહેરાત માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને ત્યારબાદ તેમાં એ સિલેક્ટ થઈ જાય તો એને ત્યાં જોબ મળતા ત્યાં જવું પડે છે, જે તે વ્યવસાય માટે, એનું કુટુંબ છોડીને, ગામ છોડીને. એટલે સમૂહ સંચાર માધ્યમોના લીધે સ્થળાંતરનું પ્રમાણ વધ્યું છે. પણ સાથે સાથે એ વ્યક્તિ જ્યારે કુટુંબથી અલગ થાય છે ત્યારે જો સ્થળાંતર પણ સંચાર માધ્યમોના લીધે જ થયું છે, પરંતુ એ જ વ્યક્તિ ગમે ત્યાં દૂર હોય, ઇવન વિદેશમાં કેમ નથી, તો ત્યાં પણ તેનો સંપર્ક રોજ ચાલુ રહે છે. તમે વિડીયો કોલ દ્વારા તેને લાઈવ રોજ જોઈ શકો છો. તો એ પણ સંચાર માધ્યમોની જ અસર છે. એટલે સંચાર માધ્યમો એ કુટુંબ સામાજિક જીવનમાં કુટુંબ જીવન ઉપર નેગેટિવ
અને પોઝિટિવ હકારાત્મક અને નકારાત્મક બંને અસરો નિપજાવી છે. ત્યારબાદ સામાજિક જીવન બાદ જોઈએ લગ્ન વ્યવસ્થા પર શું અસર થઈ છે. આ સામાજિક જીવનમાં જ આવતો બીજો પોઈન્ટ છે. તો લગ્ન જીવનમાં સંચાર માધ્યમોની અસરમાં સૌ પ્રથમ જોઈએ તો જીવનસાથીની પસંદગીમાં કુટુંબના વડાનું સ્થાન ગૌણ બનતું જાય છે. પહેલાં દીકરા દીકરીને ખબર પણ ન હોય અને તેની સગાઈ વડીલો દ્વારા નક્કી કરવામાં આવતી હતી, જ્યારે હવે કુટુંબના વડા કરતાં કુટુંબમાં યુવક યુવતીને પસંદ પડે તો જ સગાઈ થાય છે અને સંબંધ આગળ વધે છે. એટલે કુટુંબના વડાનું સ્થાન લગ્નની બાબતમાં હવે જાણે ગૌણ બનતું જતું હોય એવું લાગે છે. લગ્ન પહેલાં આ સંચાર માધ્યમોને લીધે યુવક અને યુવતી મળી શકે છે, મુલાકાત કરી શકે છે અને આ મીટિંગ દ્વારા એ દરેક એકબીજાની ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ વગેરે વિશે જાણી શકે છે અને પોતાને મનપસંદ જીવનસાથીની પસંદગી કરી શકે છે. તો આ પણ સંચાર માધ્યમોના કારણે જ પોસિબલ બને છે. સમૂહ માધ્યમો સ્વપસંદગીના લગ્ન, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્ન વિરોધ, દહેજ પ્રથાનો વિરોધ વગેરે વલણોનું ઘડતર કરે છે. સમૂહ સંચાર માધ્યમોમાં આવતી સિરિયલો પ્રોગ્રામો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે હવે બાળ લગ્ન થવા જોઈએ નહીં, દહેજ લેવું દેવું એ પણ ગુનો છે, નાની ઉંમરમાં લગ્ન થવા જોઈએ નહીં, પુખ્ત વયે જ લગ્ન કરવાના અને લગ્ન સ્વપસંદગીના જ હોવા જોઈએ. સાથે સાથે આ તો એક પોઝિટિવ અસર છે, પણ સંચાર માધ્યમોમાં જોઈ જોઈને જે સાદગીપૂર્ણ લગ્ન થતા હતા એમાં જાણે કે ખર્ચમાં વધારો થતો જતો હોય એવું લાગે છે. લગ્નમાં વિધિ કરતાં ઠાઠમાઠ અને ડેકોરેશનનું પ્રમાણ વધતું જતું હોય એવું લાગે છે. તો આ પણ સંચાર માધ્યમોની જ દેન છે. પતિ પત્નીના સંબંધોમાં શું પરિવર્તન આવ્યું છે સંચાર માધ્યમોથી? તો પતિ પત્નીના સંબંધો એવું લાગે કે હવે લગ્ન જીવન જાણે કે એક બોજારૂપ લાગતું હોય. પહેલાંના સમયમાં શું હતું? તો પડ્યું પાનું નિભાવી લેવાની વાત હતી કે એક વખત લગ્ન થઈ જાય પછી એ સામેવાળું પાત્ર ગમે તેવું હોય એ પૂરેપૂરું નિભાવવાની વાત હતી. જ્યારે હવે એવું લાગે કે આ લગ્ન જીવનથી આપણે સુખી નહીં રહી શકીએ તો આ લગ્ન જીવનનો અંત છૂટાછેડા દ્વારા લાવે છે અને એ છૂટાછેડા લાવવાની વાત, છૂટાછેડા લેવાની વાત પણ આ સંચાર માધ્યમો થ્રુ જ જાણે કે આ રસ્તો દર્શાવવામાં આવેલો છે. તો લગ્ન જીવન ઉપર પણ આ સંચાર માધ્યમોએ અસર કરી છે. ત્યારબાદ જોઈએ સંચાર માધ્યમોની જ્ઞાતિ વ્યવસ્થા પર અસર. તો જ્ઞાતિમાં કોટિક્રમ, ખાનપાન, જ્ઞાતિ વ્યવસ્થા તથા નાગરિક અને ધાર્મિક અસમર્થતાની બાબતમાં અગત્યનો ફાળો આપ્યો છે. પહેલા આ ભેદભાવ છે એ મહાત્મા ગાંધીજી અને ડૉક્ટર આંબેડકરે દૂર કરવાની વાત કરી સંચાર માધ્યમોના મુદ્રિત માધ્યમ થ્રુ. જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં જે દૂષણો હતા, ભેદભાવ હતા એ દૂર કરવા માટે આ બંનેએ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલો છે મુદ્રિત માધ્યમ દ્વારા. ત્યારબાદ બંધારણ અને કાયદા દ્વારા પણ આ ભેદભાવને દૂર કરવામાં આવ્યા છે કે જ્ઞાતિમાં ભેદભાવ હોવા જોઈએ નહીં, સર્વને સમાન ગણવા. ત્યારબાદ નાગરિક હકોની ભેદભાવવાળી પ્રણાલીને પણ દૂર કરવામાં આવી કે નાગરિકો પ્રત્યે જે ભેદભાવ કરવામાં આવે છે, અસમાનતા દર્શાવવામાં આવે છે એના વિશે પણ આ પ્રણાલીને દૂર કરવા માટે પણ સંચાર માધ્યમોએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. અને આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન, આંતરજ્ઞાતીય લગ્ન ઇન્ટર કાસ્ટ મેરેજ, અન્ય જ્ઞાતિના એક જ્ઞાતિના પોતાની જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિમાં લગ્ન તેને કહેવાય આંતરજ્ઞાતીય લગ્ન. તો આવા જો લગ્ન થાય તો એ લગ્નને સરકાર પણ પ્રોત્સાહિત કરે છે. એટલે જ્ઞાતિના ભેદભાવ દૂર કરવામાં સંચાર માધ્યમોએ મહત્ત્વનો ફાળો આપીને વ્યક્તિ અને કુટુંબ પર જે જ્ઞાતિની મજબૂત પકડ હતી તે હવે ઢીલી પડતી જતી હોય તેવું લાગે છે. જ્ઞાતિ વ્યવસ્થા બાદ સામાજિક જીવનની ચોથી અસર જોઈએ સાંસ્કૃતિક પાસા પર અસર. આપણી સંસ્કૃતિ જે આપણે જાળવી રાખવાની છે પરંપરાગત સંસ્કૃતિને, પરંતુ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ સંસ્કૃતિમાં
આપણે અનેક સંપ્રદાયોમાં ભારત છે એ જ્ઞાતિ વ્યવસ્થા પર આધારિત દેશ છે, એમાં અનેક સંપ્રદાયો છે, તો આ સંપ્રદાયોમાં ક્યારેક વહેમ, અંધશ્રદ્ધા, માન્યતાઓ, ખોટા કુરિવાજો આવું જોવા મળે છે. તો સંચાર માધ્યમો શું કરે છે? તો આવી અંધશ્રદ્ધા અને વહેમોને દૂર કરી અને વૈજ્ઞાનિક માહિતી આપે છે કે તમે જેને શ્રદ્ધા માનો છો એ અંધશ્રદ્ધા છે અને એની પાછળનું આ વૈજ્ઞાનિક કારણ છે. તો અંધશ્રદ્ધા દૂર કરવામાં, વહેમોને દૂર કરવામાં અને લોકોને જાગૃત કરવામાં સંચાર માધ્યમો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ સંચાર માધ્યમોમાં જોઈએ તો જન્મદિવસની ઉજવણી, લગ્ન દિવસની ઉજવણી, વિવિધ ઉત્સવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, જે પહેલાં આટલું હતું નહીં. પણ એમાં જોઈ જોઈને આજના લોકો પોતાના જીવનમાં આવતા દરેક પ્રસંગોને ધામધૂમથી ઉજવે છે. ત્યારબાદ કુટુંબમાં કન્યા જન્મને આવકારવામાં આવતી હતી નહીં, તો હવે કન્યાના જન્મને પણ આવકારવામાં આવે છે, દીકરીનું પણ મહત્વ જોવા મળે છે. અને મૃત્યુના પ્રસંગોના ખૂબ જ લાંબા રિવાજો હતા, 13-13 દિવસ સુધી, 12-12 દિવસ સુધી મૃત્યુના પ્રસંગોમાં સઘળું કુટુંબ એકસાથે બેઠું રહે છે. તેને આ રિવાજને થોડો શોર્ટ કરીને, ટૂંકો કરીને, ફક્ત બેસણા દ્વારા એ રિવાજને થોડો ટૂંકાવી અને લોકોનો સમય ન બગડે એટલા માટે એને ફક્ત બેસણામાં ફેરવવામાં આવ્યું છે. તો એ પણ આપણી સંસ્કૃતિ પર થતી અસર તો છે જ, પણ એ બહુ હકારાત્મક અસર છે અને એના લીધે જે આ લોકોને જાગૃત થવાની જરૂર છે, ભેદભાવમાંથી દૂર આવવાની જરૂર છે અને સંસ્કૃતિને સાચવવાની તો છે, પણ શ્રદ્ધાપૂર્વક, અંધશ્રદ્ધાથી નહીં. તો આ બધું છે એ સંચાર માધ્યમો દ્વારા જ શક્ય બને છે. આ હતી સંચાર માધ્યમોની સામાજિક જીવન પર અસરો. હવે જોઈએ સંચાર માધ્યમોની ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓના પ્રચાર પર શું અસર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ ટીવીમાં વિવિધ પ્રકારની એડ આવે છે, એડવર્ટાઇઝ, જેને ગુજરાતીમાં વિજ્ઞાપન કહેવાય. આ વિજ્ઞાપન આવતા આપણે એ જોવા માટે પ્રેરાઈએ છીએ, એ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે એનાથી પરિચિત થઈએ છીએ. પહેલાં એડ આવે એટલે આપણે એનાથી પરિચિત થઈએ કે બજારમાં એક નવો સાબુ આવ્યો, નવું શેમ્પુ આવ્યું, નવું હેર ઓઇલ આવ્યું, કોઈ નવું પ્રસાધન આવ્યું. નવું સૌંદર્ય પ્રસાધનો દિવસે દિવસે વધતા જાય છે. અને કોઈ વાહનની એડ આવે, ફ્રીજની, ટીવીની, ઇલેક્ટ્રોનિક સાધનોની, તો આ ગૃહ વપરાશમાં આવતા, ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોનિક સાધનોથી સૌ પ્રથમ આપણે પરિચિત થઈએ છીએ. ત્યારબાદ કોઈ વાહનની એડ આવે તો આપણા બજેટને અનુકૂળ હોય તો આપણે એ વાહન ખરીદવા માટે પણ પ્રેરાતા હોઈએ છીએ. પણ આના લીધે શું થાય છે? તો આપણા ઘરમાં વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. સૌંદર્ય પ્રસાધનોમાં પણ એવું જ, વસ્તુ હોવા છતાં આપણે એ વસ્તુ લેવા માટે પ્રેરાતા હોઈએ છીએ, આપણને ખૂબ જ ગમી જાય છે એટલા માટે. તો એમાં આકર્ષિત રૂપે, આકર્ષણ આપણે થાય એવી રીતે એડ આપવામાં આવે છે, જેથી એ વસ્તુ લેવા માટે, કોઈ સૌંદર્ય પ્રસાધન હોય, ખાનપાનની વસ્તુ હોય, ફર્નિચર, કાપડ, ઇલેક્ટ્રોનિક સાધન, વાહન વગેરેથી પહેલાં આપણે પરિચિત બનીએ છીએ. ત્યારબાદ પરિચિત બનીએ, ક્યારેક આપણું બજેટ ન હોય તો આપણને એના સાથે આપણને ઘણી બધી ઓફર પણ આપવામાં આવે છે, જેમ કે હપ્તા પદ્ધતિ, 0% ડાઉન પેમેન્ટ હપ્તેથી આપવામાં આવશે, વ્યાજ 0% વ્યાજ, આવા એવા આકર્ષક ઓફરો આપવામાં આવે છે કે આપણે એ વસ્તુ ખરીદવા માટે એકદમ જાણે કે દ્રઢ નિશ્ચય કરી લઈએ છીએ. તો જ્યારે આવું થઈ જાય છે, બિનજરૂરી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે આવી ઉત્પાદક કંપનીઓ વિભિન્ન પ્રયુક્તિઓથી આપણને એનો ઉપયોગ કરવા માટે એટલા બધા પ્રેરે છે, કે કેટલીકવાર આપણે બિનજરૂરી વસ્તુ ખરીદવાના મોહમાં ને મોહમાં, આપણી કેપેસિટી હોય કે ન હોય, બિનજરૂરી વસ્તુ ખરીદવાના મોહમાં આપણે દેવાદાર બની જઈએ છીએ, એટલે કે દેણું થઈ જાય છે ઘણી વખત. તો આ આકર્ષિત ઓફરોથી આપણે થોડું બચીને રહેવાનું છે. સંચાર માધ્યમોની આ એક પોઝિટિવ અસર પણ છે અને નેગેટિવ. પરિચિત થયા એ પોઝિટિવ છે, પરંતુ કેપેસિટી બહાર વસ્તુ ન લેવી, કેમ કે એ ક્યારેક આપણને દેવાદાર પણ બનાવે છે. અને હાલમાં તો
વર્તમાન સમયમાં તો યુઝ એન્ડ થ્રો એના ખ્યાલે ઉપભોક્તાવાદ અને ગ્રાહકવાદ પણ ઊભો કર્યો છે. ત્યારબાદ જોઈએ શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આજકાલ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ. તો ઓનલાઈન શિક્ષણ એ શું છે? તો એ સમૂહ સંચાર માધ્યમોની જ એક અસર છે. શિક્ષણ ક્ષેત્રે પ્રભાવમાં સંચાર માધ્યમોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. એજ્યુકેશનમાં તમારે જે જોઈએ તે તમે ઓનલાઈન ભણી શકો છો, માહિતી મેળવી શકો છો. અને પહેલાં તો શિક્ષણમાં જ્યારે તમે ટીવીમાં શિક્ષણ મેળવો છો અથવા તો ટીવીમાં કોઈ પણ માહિતી આવે છે ત્યારે ઘણી વખત ટીવી એ દ્રશ્ય શ્રાવ્ય સાધન હોવાને લીધે અભણ લોકો પણ જો આ ચિત્ર દ્વારા રજૂ થતી માહિતી કે સિરિયલ કે પિક્ચર કે જુએ છે તો અભણ માણસો પણ એ સમજી જાય છે. તો એ શું છે? તો નિરક્ષરતા નિવારણમાં મહત્વનો ભાગ ભજવે છે એ દ્રશ્ય શ્રાવ્ય સાધન હોવાથી. બીજું, ટીવી ઉપર આવતા, ટેલિવિઝન પર આવતા યુજીસી, ઇગ્નો અને એનસીઈઆરટીના શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બને છે, જે ભણતરને લગતા હોવાથી તમે એના દ્વારા અભ્યાસને લગતી માહિતી મેળવી શકો છો. નાના બાળકો માટેના કાર્યક્રમો, યુવાનો માટે યુવાવાણી, ક્વિઝ વગેરે કાર્યક્રમોથી તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે. પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમોથી પ્રૌઢજનો છે એ પણ સાક્ષર બની શકે છે અને એના જ્ઞાનમાં પણ વધારો થાય છે. આઝાદી પછી સાક્ષરતાનો દર ઊંચો લાવવામાં આ સંચાર માધ્યમોનો ખૂબ જ અગત્યનો ફાળો છે. શિક્ષણ, કૃષિ, ટેકનોલોજી વગેરે માટે વિશેષ ચેનલો અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ ચેનલો છે એ તમામ વિષયનું જ્ઞાન આપે છે અને આ ચેનલોમાં ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાત સરકારની બાય સેગ ચેનલ દ્વારા આ કાર્યક્રમો, શિક્ષણને લગતા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે, જેના થ્રુ તમે શિક્ષણને લગતી વિવિધ માહિતી મેળવી શકો છો, શિક્ષણ મેળવી શકો છો. કમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઇટ કે ઈ બુકથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અભ્યાસ કરે છે. કમ્પ્યુટર અને મોબાઈલમાં પણ તમે કોઈ પણ વેબસાઇટ ડાઉનલોડ કરો શિક્ષણને લગતી, એટલે એના દ્વારા તમે એપ ડાઉનલોડ કરવાથી તમને એની માહિતી મળી જાય છે. શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અનિવાર્ય બન્યું છે. હવે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એમાં જાણે કે આ બધી ટેકનોલોજી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ત્યારબાદ સ્માર્ટ બોર્ડ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જે અત્યારે હું અને તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ભણી રહ્યા છીએ હાલમાં આપણો આ પીરિયડ, તો એ જો એના દ્વારા શિક્ષણ અસરકારક બને છે એટલે શિક્ષણમાં સ્માર્ટ બોર્ડ અને પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું પણ ખૂબ જ મહત્વ છે. એના દ્વારા અપાતું શિક્ષણ ખૂબ જ અસરકારક બને છે, સરળતાથી સમજાઈ જાય છે, ઝડપથી સમજાઈ જાય છે. ત્યારબાદ શિક્ષણને લગતા સંચાર સમૂહોમાં આવતા ટ્રાફિકના નિયમો, મતદાન જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસન, વ્યસન મુક્તિ, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો વગેરે વિષયનું શિક્ષણ પણ સંચાર માધ્યમો દ્વારા આપવામાં આવે છે, જેથી લોકો એના વિશે જાગૃત બને અને આપણી દેશ માટે શું ફરજ છે, આપણે શું કરવું જોઈએ, શું કરીએ તો દેશમાં આપણે આપણો લોકફાળો આપી શકીએ એ માટે મહત્વની માહિતી આપે છે. ત્યારબાદ જોઈએ આરોગ્યના સ્તરમાં વધારો. આરોગ્ય પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્ય સાચવવું ખૂબ જ જરૂરી છે. તો આ સંચાર માધ્યમોથી લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. આહાર, પોષણ અને ચિકિત્સા અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન મળતા આરોગ્યના સ્તરમાં સુધારો થયો છે. ટીવીમાં આવતી વારંવારની એડ દ્વારા આપણે જાગૃત બન્યા છીએ. દાખલા તરીકે અત્યારે કોવિડ-19ના લીધે કોરોનાથી બચવા માટે તમે કઈ રીતે તેનાથી બચી શકો છો, તેના લક્ષણો, તેના ઉપાયો અને કેવી સાવચેતી રાખવી, કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને શું કરીએ તો એનાથી આપણે બચી શકીએ, એના ઉપાયો
આ બધું બતાવવામાં આવે છે. તો એ શું છે? તો આરોગ્યના સ્તરમાં સુધારો લાવવા માટે આપણને સાવચેતીનું એક પગલું છે. કુટુંબ કલ્યાણ, બાળ અને મહિલા આરોગ્ય, બાળ ઉછેર, એઇડ્સ વગેરેને લગતા વિજ્ઞાપનો પણ ટીવીમાં આવે છે. તો આવા વિજ્ઞાપનો દ્વારા, આવી જાહેરાતો દ્વારા વસ્તીની ગુણવત્તા સુધારવાનો હેતુ છે અને વસ્તી ઉપર કંટ્રોલ કરવાનો, વસ્તી નિયંત્રણનો પણ એમાં ઉદ્દેશ્ય રહેલો છે. વિવિધ માધ્યમો, ટેલિવિઝનની ચેનલો અને ઇન્ટરનેટ વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગે માહિતી આપે છે. સંચાર માધ્યમો છે એ રોગ પ્રત્યે આપણને જાગૃત કરે છે, તેના લક્ષણો બતાવે છે અને એનાથી બચવા માટે એ માહિતગાર પણ કરે છે કે આ એના ઉપાયો છે. એચઆઈવી એઇડ્સ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા, ટીબી, કેન્સર વગેરેની માહિતી અને ઉપચારનો પ્રચાર પણ વધ્યો છે. જે જીવલેણ રોગ છે એવા એઇડ્સ, એચઆઈવી એઇડ્સ આવા રોગ વિશે એ સાવચેત રહેવા, પહેલેથી જ લક્ષણો તો દર્શાવે છે પણ પહેલેથી સાવચેત કેમ રહેવું એના માટેની પણ માહિતી સંચાર માધ્યમો આપે છે. વર્તમાન સમયમાં સૂત્ર છે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. તો આ સૂત્રને પણ સંચાર માધ્યમો દ્વારા અસરકારક બનાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે સંચાર માધ્યમોની ચાર પ્રકારની અસરો. તો આશા રાખું છું કે આજે જે આપણે ચાર પ્રકારની અસરો સમજ્યા તે તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.